મુકેશભાઈ ટક્કર અંજાર ઠીકે છે મુકે ક્યાં છે મુકેશભાઈ હા એ જ ભગવાન અનેક છે તેમ છતાં આપણે ફક્ત શ્રી સિમંદર સ્વામી ભગવાનને જ પસંદ કેમ કરીએ છીએ એનું રહસ્ય છે નહીં વડાપ્રધાન હિન્દુસ્તાનના લિસ્ટ બનાવો તો જડે કે ના જડે મળે કે નહેરુ જવાહરલાલ નહેરુ ઇન્દિરા ગાંધી વાજપેયી બધા કેટલા મળે મોરારજી દેસાઈ મળે કે ના મળે બધા પ્રધાન મળે મળે પણ તમે કહે ને કોને ભજો અત્યારે કામ તમારો પ્રોબ્લેમ હોય તો કોણ કામ લાગે અયા તો એ હે જે અત્યારે છે એ કયા છે પણ મનમોહનસિંહ એ કામ લાગે ને તો પછી ઇન્દિરા ગાંધીને યાદ ના કરો મોરારજી દેસાઈને કેમ યાદ નથી કરતા આપણે આટલા બધા વડાપ્રધાનને તમે આને શું કામ સિલેક્ટ કર્યા તો શું કહેશો તમે પ્રેઝન્ટ છે પ્રેઝન્ટ છે એવું સિમંદર સ્વામી પ્રેઝન્ટ છે અને અત્યારે આપણે મોક્ષ માટે એ જ કામ લાગે એવા છે મોક્ષ માટે એમની કૃપાથી દાદા કે છે અમને પણ એમની કૃપાથી આ અમે રિપ્રેઝેન્ટેટિવ છીએ કે સિમંદર સ્વામી ભગવાનના બાકી એમની જ કૃપાથી એમનું જ જ્ઞાન જગતને પહોંચાડીએ છીએ અમારું છે જ નહીં એ બધું અમે નિમિત્ત બની ગયા તો આજે એ જ ભગવાન આજે હાજરા હજુર છે એમને ઓળખો એમની આરાધના કરો એમના આશીર્વાદથી આપણો મોક્ષ થશે અચ્છા દીપકભાઈ એમાં એવું છે કે ઘણા બધા ધર્મોમાં આપણે જોઈએ છીએ કે બધા કહે છે કે અમારા ભગવાન પણ હાજરા હાજર છે તો આપણે શું માનવું ના આપણે કહેવાય બરાબર છે તમે એમને છોડશો જ નહીં હા તો તમને આજે દાદા ભગવાનનું જ્ઞાન મળ્યું ને તમને બરાબર તમને શું લાગે ભાઈ મને આમ આમની ઓળખાણથી મારું કામ થાય છે તમને એમની ઓળખાણથી કામ થતું હોય તો કામ કરો આપણે કામ સાથે કામ છે કોણ હાજર છે ને કોણ આપણને કામ કરશે ને તમને અમને આમના ઓળખાણવાળા મળી ગયા છે નહીં કોઈ પીએ હોય સાહેબનો અને પછી એ સાહેબની ઓળખાણથી આપણને વડાપ્રધાન સુધી જવાતું હોય તો આપણે પછી એ લિંક છોડીયા નહીં ને બરાબર એવું તમે દીપકભાઈ છે દીપકભાઈ દાદા ભગવાન દાદા ભગવાન મંદિર સ્વામી આપણને લિંક મળી ગયું હોય પછી શું કામ નવી લિંક શોધવા જઈએ અને એમને એ લિંક મળી હોય તમે એમાં આગળ વધો આપણે તો પરિણામ સાથે કામ છે પરિણામ શું જોઈએ આપણને રાગ દ્વેષ

અમારા સૂક્ષ્મ નહીં અમારા સ્થૂળતમ રીતે હાજર છે સૂક્ષ્મ રીતે હાજર છે એ બધું આપણે તો કહીને કે આપણે લોકો નથી કહેતા હાજર તે હથિયાર ભાઈ આ બિલાડી ઘરમાં પેસી ગયો શું કરું ભાઈ જે હાજર મળ્યું એ હથિયારથી કાઢો એને એવું નથી કે વાપરતા શબ્દ એ હાજર નહીં એ જ કામ ના આપણી માટે ગેરહાજર હોય કે અમારા ઘરમાં તલવાર હતી ને અમારામાં બંદૂક મળી તો મળી નહીં કશું બારવટી વટી આવે તો બંદૂક મળતી જ નહોતી તલવાર ખબર જ નહીં ખોઈ ગઈ હતી ક્યાં મૂકે તો કામ નું શું લાકડી હતી લાકડી હતી કામ લો લેવું પડે કે નહીં એટલે હાજર હોય એ આપણી માટે કામના બાકી ગેરહાજર નું શું કરવું છે આપણે એટલે આપણે જેનાથી તમને જો કોઈ તમને એ અનુભવ થતો હોય કે મારા સૂક્ષ્મ ભગવાન હાજર છે તમને એ ફાયદો કરતા હોય તમે એમાં આગળ વધો અમે એમાં રાજી છીએ કે તમારું કામ થવું છે તમને સંસારમાં શાંતિ વધવી જોઈએ અને પરમનન્ટ શાંતિ ટેમ્પરરીની સમજાય ને ચૌહાણ ધર્મેશ કુકમા એટલે શું તમે પેલા જ્ઞાન લીધું ને પેલા શું કેતા હું જ ધર્મેશ છું બરાબર એવું કેતા પછી આ વાઈફ મારી છે આ છોકરા કે છે હું જ છું બધું એ જેટલું જેટલું હું છું બોલો ને એનાથી આવતા ભવનો પ્રતિષ્ઠિત આત્મા ઉભો થતો હતો અને આજે જેના જેના આધારે તમે બોલતા હતા કે હું ધર્મેશ છું એ ધર્મેશ પોતે ગયા થઈ રહ્યો છે બરાબર એટલે આ પ્રતિષ્ઠિત આત્મા ડિસ્ચાર્જ થઈ રહ્યો છે બરાબર અને એને પાછું હું છું માનું એટલે આવતા ભાવનો ઉભો કરતા હતા આપણે હવે આવતા ભાવનો ઉભો થવાનું બંધ થઈ ગયું કે હું શુદ્ધ આત્મા છું નવું બંધ થઈ ગયું એટલે આ ધર્મેશ એ આજે ડિસ્ચાર્જ સ્વરૂપે પ્રતિષ્ઠિત આત્મા કહે

હવે હું નથી તો હું કોણ થયો તો કે જાગૃત આત્મા પ્રતિથી બેઠી કે હું શુદ્ધ આત્મા છું હવે જાગૃતિ રહે છે હું આ નહીં ધર્મેશ હું શુદ્ધ આત્મા એટલે આપણું પદ જાગૃતિ જાગ્રત આત્મા પદ બરાબર પછી વધી વધીને આપણે અનુભવી આત્મામાં જઈશું અનુભવ આત્મા એટલે જ્ઞાન આત્મા કહેવાય બરાબર અને આ પ્રતિષ્ઠિત આત્મા ડિસ્ચાર્જ થતો થતો એક્ઝોસ્ટ થઈ જશે જેમ જેમ અનુભવના અંશો વધતા જશે ને તેમ આ પ્રતિષ્ઠિત આત્મામાંથી ક્રોધ માન માયા લો ખલાસ થતા જાય એટલો આત્માનો સ્પષ્ટ અનુભવ થતો જાય આપણને થયો કહેવાય બરાબર છે અને પેલો પ્રદેશ પછી મન વચન કાયા બુદ્ધિજી તંકારે એ ડિસ્ચાર્જ રૂપે વચ્ચે જે પોતા બધું હતું ને એ ભાખલા ખલાસ થઈ જવાથી અનુભવ એટલે પ્રતિષ્ઠિત આત્મા પછી જ્ઞાતા દ્રષ્ટા રહેવાય બરાબર પછી અનુભવ સ્પષ્ટ અનુભવ થઈ જાય વચ્ચે કસાયો અને પોતાપણું ખલાસ થવું છે આત્મા અવિનાશી છે તેનો નાશ થતો નથી અને તે ઉત્પન્ન પણ નથી થતા તે સમજાય છે પરંતુ દેહનો નાશ થાય છે તો સૌ પ્રથમ દેહ કેવી રીતે આવ્યો ક્યાંથી આવ્યો કોણે બનાવ્યો આમાં શું છે પહેલો દેહના આત્મા બે પહેલા મિક્સરમાં પહેલેથી છે જ એટલે અનંત કાળથી છે અનાદી કાળથી છે બરાબર અને અનંત એવા આત્મા અને દેહ વાળા મિક્સર વાળા આત્માઓ છે જીવાત્માઓ કહેવાય આવરણ વાળા આત્મા કહેવાય હા એટલે કમ્પ્લીટ આવરણ એકેન્દ્રીય પ્રગટ નથી એવાય આવરણ વાળા આત્માઓ છે

અને અનંતમાંથી અનંત બાદ થાય તો કેટલું બધે અનંત એવો સંસાર છે એટલે કોઈ દાડો અંત આવવાનો જ નથી આ સંસાર અનંત છે એટલે આ સંસાર ચાલ્યા જ કરવાનો ચાલ્યા જ કરજો તમારો મોક્ષ થાય છે પણ સંસારનો મોક્ષ નહીં થાય બરાબર સમજાય ને બ્રહ્મા જગતની રચના બ્રહ્મા વિષ્ણુ મહેશે કરી છે અને બ્રહ્માજી એ બધા જીવો મોકલ્યા છે તે વાત સાચી છે ના એવી સાચી નથી આ રૂપક મૂક્યા છે રૂપક એટલે રૂપક એટલે શું મતલબ બાબલા શીખો ને ફોર એપલ એટલે એપલ મૂકે ને એટલે પછી સમજે કે આ એપલ એ બરાબર એ ઓળખવા માટે એપલ મૂક્યું એપલ કઈ એ નથી એ ઓળખવા માટે કારણ એપલ એપલ બોલતો હોય કે એ ફોર એપલ બી ફોર બેટ સી ફોર કેટ એટલે એ બી સી શીખવાડવા માટે એપલ મૂકે બેટ મૂકે કેટ મૂકે ડી ફોર ડોગ એટલે આ સમજાવવા માટે જ કીધેલું છે ને કે બ્રહ્મા વિષ્ણુ એ મહેશ બ્રહ્મા વિષ્ણુ મહેશ બધું સમજાવવા માટે કીધું છે બરાબર છે હવે બ્રહ્મા તમે શું કહેતા તમે કહેતા હતા ને હું ધર્મેશ શું હા ધર્મેશ છું માની પછી થાય ને કે મારે એક વાઇફ જોઈએ એક નાનકડી નોકરી ચાલુ છે પણ નોકરી પછી ધીમે ધીમે ધંધો કરીશું આપણે હા અને થોડો પાર્ટ ટાઈમ નોકરી ચાલુ રાખીશું ધીમે ધીમે ધંધો વધારીશું યોજના કરે ખરો માણસ હા કરે ને તે પોતે બ્રહ્મ છે બ્રહ્મ એટલે આત્મા છે બરાબર પોતાની સેલ્ફ રિયલાઇઝેશન રહ્યું નથી અને રહ્યું થયું નથી એટલે પછી હું ધર્મેશ છું માને છે અને પછી યોજના કરે એને બ્રહ્મા થયો કહેવાય બરાબર પછી આવતે બહુ ભ્રમિત થઈને ભોગવે આ મનુષ્યમાંથી જ બ્રહ્મા થયા બરાબર અને પછી બાંધે કર્મ અને પછી મેન્ટેન કરે ને પછી ડિસ્ટ્રોય કરે પાછું નવું ભોગવે બાંધે હા એટલે આ બાંધે ને ત્યારે ઉત્પન્ન થાય છે પછી ટકે છે આવતે બહુ બધું ટકશે ને નોકરી ધંધા કે બધું વાય છોકરા અને પછી પાછું વિનાશ થશે એ વિનાશ ને મહેશ કહેવાય ટકે વિષ્ણુ કહેવાય ઉત્પન્ન ને બ્રહ્મા કે આપણે આપણે ઉત્પન્ન કરીએ છીએ બધું બ્રહ્મા માંથી જો આત્મભાન થાય ને તો નવો બ્રહ્મા ઉત્પત્તિ બંધ કરી દીધી પછી ચાર્જ થયું નથી ડિસ્ચાર્જમાં આવશે ને મોક્ષે જતો રહેશે એટલે બ્રહ્માજી એ જીવો મોકલ્યા એ હા આપણે જીવ થઈ ગયા ને જીવ ના થયા હા હા બ્રહ્મા થાય એટલે પછી ભાઈ પૈણે કે ના પૈણે બરાબર પછી છોકરા થાય ને સંસાર વધ્યો આપણો એટલે આપણે ને આપણે સંસાર કરીએ યુ આર હોલ એન્ડ સોલ રિસ્પોન્સિબલ ફોર હોલ લાઈફ ઇન્ફિનાઇટ લાઈફ બધાનો જવાબદાર આપણે જ બનીએ છીએ બરાબર એટલે ચર્ચા ના કરશો હા માથે સમજવા માટે જ ખાલી લોકો કે છે આ નવું શીખી લાયા ના ના નહીં તો આ અવસ્થા ઉત્પન્ન થવી અવસ્થા ટકવી અને અવસ્થાનો વિનાશ થવો એ ઉત્પન્ન એવું આ ત્રણ શબ્દ શાસ્ત્રમાં છે એ પછી ઉત્પન્ન બ્રહ્મા કે છે સ્થિર ને વિષ્ણુ કે છે વિનાશ ને મહેશ કે છે પછી આ લોકોએ પ્રકૃતિ કીધી વેદાંતે જય ના કીધું અને વેદાંતમાં પેલું કીધું પ્રકૃતિ સાત્વિક ગુણો તામસી ગુણો અને રજસ ગુણો એટલે પછી ધર્મના આધાર બધો અલગ અલગ પછી ધીમે ધીમે પછી એની મૂર્તિઓ બની નહીં અત્યારે ગીતા માતાના મંદિરો છે ને હા વેદ વેદનાય મંદિર છે વેદ માતા કે છે કે વેદ ગીતા નામની માતા થઈ હશે કે નહીં હોય થયા છે ને હા થયા છે નહીં હાશે ખ્યાલ હશે હા આપણે કાળક્રમે પછી ભુલાઈ જાય હા કૃષ્ણ ભગવાન ગીતાનો ઉપદેશ આપ્યો અર્જુનને એ વાત ઉડી જાય ગીતા નામની માતા છે ને એમના ત્રણ માથા હતા અને કમળમાં બેઠા હતા અને પછી આશીર્વાદ આપતા હતા થઈ જાય ફોટો પછી લોકો જય ગીતા માતા આરતી જ રહે એટલે પેલી વાત મૂળ વાત ખસી જાય આખી કાળક્રમે બરાબર છે એટલે આવું બધું બની જાય શું મૂળ પુરુષોએ સાચી વસ્તુ સારી વસ્તુ અને હિતકારી વસ્તુ લોકો માટે મૂકી હોય પણ ધીમે ધીમે બધો ફેરફાર થઈ જાય એટલે મૂળ પુરુષો આવે પાછા દાદા ભગવાન જેવા ત્યારે બધું ખુલ્લું કરે વિજ્ઞાન જેમ છે તેમ કાંતિભાઈ બારોટ અવિરાધક ભાવ અને આરાધક ભાવ વિશેની સંપૂર્ણ માહિતી આપવા અવિરાધક ભાવ એટલે શું વિરાધક વિરોધ જુદો છે વિરોધ એટલે આ અટકાવવો અને વિરાધક એટલે એના ગુનેગાર જો આત્માને ગુનેગાર એને 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 દોષિત દોષ કોઈને દોષારોપણ ને ત્યારે આપણે વિરાધના કરીએ છીએ એના આત્માની આરાધના અને વિરાધના આરાધના એટલે ભક્તિ કરવી આરાધના કહેવાય આરાધક ભાવ આરાધક ભાવ એટલે ભક્તિ કરવી એના બહુ સારું છે કેટલું સારું કહેવાય ધન્ય કહેવાય જય હો બધું કઈ ભક્તિ કહેવાય અને સીધા કરવા જોઈએ આવા લોકો ખોટા છે ને બધું વિરાધક ભાવ કહેવાય એ વિરાધક ભાવ હવે શું કહે છે કે જગતના લોકો પ્રત્યે અવિરાધક ભાવ રાખવાની શક્તિ આપો એટલે જગતના પ્રત્યે મારે કોઈ અવિરાધક ભાવ વિરાધક ભાવથી આરાધના કરવી નથી પણ એની વિરાધના કરવી નથી વિરાધના નહીં કરવી હા એટલે અવિરાધના રાખવું હોય એટલો પ્રત્યે અને સર્વે સમકીતી જીવો પ્રત્યે આરાધક ભાવ રાખવો કે આત્મજ્ઞાનીઓ પ્રત્યે આરાધના કરવું સમજાય ને બરાબર એ રીતે કહેવા માગે છે અને આ છાપો ખોલો એટલે કશું દેખાય કરું કે અંદર શું શું સારા સમાચાર હોય બધા સમાચાર હોય સારા ખરાબ બધા સમાચાર હોય હા બધા હોય ને માઠા સમાચાર ના હોય હા સારા ખરાબ કેટલો ખૂન કરી નાખ્યું ચોરી થઈ ગયા ને એક્સિડન્ટ થઈ ગયા ફ્લુઝમાં પાંચ માણસો મરી ગયા ને કેટલું બધું આવે છે ને બધું એ હોય છે ત્યાં બધું એમાં કેટલું આપણને થાય ને આતંકવાદી આટલા મારી નાખ્યા ને આટલી હડતાલો પડી ને મેનેજરને સળગાવી નાખ્યા બધું તો આપણને શું ભાવો થાય પછી એક પર રાગ ને બીજા પર દ્વેષ થઈ જાય ને થાય તો એ દ્વેષ એ વિરાધક ભાવ કહેવાય બરાબર વિરાધક ભાવ કરો એટલે તમે ગુનામાં આવો છો પેલા લોકો કરનારા જે કરી ગયા છે પણ તમે ગુનો ઊભો કરો છો નવો ને તમારે ગુનો કરવાની જરૂર નથી તમે પ્રાર્થના કરો ને છોડી દો વિતરાગ રહો ખરેખર તો વિતરાગ રહેવાનું છે પૂજા ભાઈ વસાવટ ભરૂચ ભોગવવું નથી છતાં ભોગવવું પડે કારણ કે એ પૂતગલ સ્પર્શના છે એમાં કોઈનું ચાલે નહીં હપ્તાણી પાંચ અથવા નહીં છ હપ્તાણી છ પાનું બસો તેર ક્યાં છે હા એટલે આપણને આ ગમતું થયું ને તો આપણને સમજાય કે મને ગમતું નથી ને આ કેમ આવ્યું તે આ પૂતગલ સ્પર્શ ના કહેવાય અને એમાં કઈ ચોખવાડ કાઢો કે સમજણ જ નથી પડતી એમાં હું કહેવા માંગુ છું તમે ચા બીયા પીઓ છો કે ચા પીએ છે બીડી નથી પીતા હે ચા પીઓ છે બીડી નથી પીતા ના પહેલા પીતા હતા હા હવે છૂટી ગઈ ના પી ખાસ જ્ઞાન લીધું ત્યાર પછી છૂટી ગઈ જાત સાથે છૂટી ગઈ હા અને અત્યારે કોઈ કહેશે થોડી થોડી પી નાખો તો બિલકુલ નહીં બિલકુલ નહીં ને છતાં કોઈક અડાડી દે ને તો એ પૂદલ સ્પર્શ ના કહેવાય એવું ચા તમને ભાવે છે ને હજુ તો ચા તો ભાવે હા પછી ના હવે મને આપે ને ચા તો મને ના ભાવે કે મને નહીં ભાવે કે મારી ઊંઘડી જશે આખી રાતની તો હું ચા ના પીવું છતાં ઘૂટડો પીવડાવી દે તો નથી પીવું નથી ભોગવવું છતાં ભોગવવું પડે કારણ કે પુતગલ સ્પર્શના છે અંદરના પરમાણું માગતા હોય તો થોડો ગૂંથળો પીવાઈ જાય પછી એટલે ડિસ્ચાર્જ કહેવાય છે હે ડિસ્ચાર્જ કહેવાય છે એટલે હા ડિસ્ચાર્જ કહેવાય ડિસ્ચાર્જ એટલે શું પરાણે આવી પડ્યું એનું નામ ડિસ્ચાર્જ આ તો તમે તો ખુશી ખુશીથી ચા પીઓ છો એટલે ડિચાર્જ થઈ જાય સાતો બરાબર તમારે પેલું ભોગવવું ભોગવવાની તેની વાત કરું છું કોઈ અપમાન કરે તો કશું થાય ખરું

અરે આમ તો પેલું ભૂંગળા વાગતા હોય ને ના ભોગવવું હોય તો ભોગવવું પડે કે હા હું મારે લગન છે અમારા ઘરે અમે તો ભૂંગળા વગાડીશું તો આપણે ઘરે બેસીને સારું દાદા ચોપડી વાંચવી હોય વિધિ વાંચવી હોય તોય પેલું સાંભળી લેવું પડે બરાબર હવે એ ભોગવવું નથી એ બધું ભોગવવું પડે છે નામ સ્પર્શના સ્પર્શ ને સમજાયું ને અરે ગમતું હોય તો ભોગવવું પડે ના ગમતું હોય તોય ભોગવવું પડે

આ જન્મનું સમજણ આવતા ભાવનું આચરણ થશે આ તમારી પાસે સાંભળ્યું છે આપણી આપની પાસે એવું પણ સાંભળ્યું છે કે આ જન્મમાં દાખલા તરીકે અમને ખબર પડે કે આ રસ્તામાં સાપ છે તો અમે ત્યાંથી જઈશું જ નહીં ત્યારે સમજણ પડી કહેવાય એટલે સાચી સમજણ તો આચરણમાં આવે એવું હોવું જોઈએ અને આ જન્મની સમજણ આવતા ભાવનું આચરણ થશે તો આ સ્ટેપની રહસ્યતા સમજાતી નથી આમ આવતો ભાવ કહીએ ને એ તો લાંબી વાત છે પણ તમારું અત્યારે પણ તમને સમજણ પડે ને તમે બસ સ્ટેન્ડ ક્યાં છે તમે સમજાત ના હોય ને તો ત્રણ કલાક સુધી ગોળ ગોળ ફર્યા કરો પહોંચો નહીં અને તમે સમજી લીધું પછી ધીમે ધીમે સમજણ પ્રમાણે વર્તો એટલે આચરણ બસ સ્ટેન્ડ ભેગું થાય જ એ પોઈન્ટ એટલો છે કે સમજણ પહેલાં સ્ટેપમાં છે સમજણ કરેક્ટ થશે તો આચરણમાં વાર નહીં લાગે પણ આજનું વર્તન એ બધી પાછલી સમજણનું પરિણામ સ્વરૂપે આવ્યું છે આજે બેનો નથી કેતા ધાર્યું બંધ થતું જ નથી દુઃખ આપી જ દેવાય છે તો કેમ એવું વર્તન થાય છે કારણ દરેક વર્તન કંઈક સમજણનું પરિણામ જ છે તે ગયા ભોમાં શું સમજણ પડી હોય દાખલા તરીકે લઈએ કોક આડાઈ કરતું હોય ને હમ તો કે હા આપણું ધાર્યું થતું નથી આપણે આડાઈ કરો એટલે આપણું ધાર્યું થઈ જશે એ જોઈને શીખે શીખે એટલે શું જોયું એણે કે આવું આડાઈ કરવાથી આવું કામ થાય છે માટે આપણું આવું કામ કરવું હોય તો આવું કરવું જોઈએ એટલે એ જ્ઞાન ઉપર એને શ્રદ્ધા બેઠી કે આવું કરવાથી આપણું ધાર્યું થાય છે એટલે એ શ્રદ્ધા પછી ધીમે ધીમે એની મજબૂત થતી જાય દરેક વખતે એવું નક્કી કરતો જાય કે આપણે સીધા રહીએ છીએ નહીં આ ભાઈ બોલતા હતા ને મને બુદ્ધું કહે છે હું ક્ષમા આપું છું તોય એ બુદ્ધું કહે છે હવે મારે શું કરવું જોઈએ આ તો જ્ઞાન લીધું એટલે સાચા રસ્તે ચડી જશે નહીં તો અજ્ઞાન દશામાં તો કે સીધો કરો મારો ઠોકો સીધા થાય બધા એટલે ઊંધું સમજણ એને ઊંધું વર્તન તો હજુ કર્યું નથી પણ લોકો બુદ્ધું કે એટલે પછી પોતે નક્કી કરે કે મને કોઈ બુદ્ધું કહેશે એનું મારીશ એટલે એ ભાવ નક્કી કરે છે એટલે સમજણ ગોઠવે છે કે આવું વર્તન થાય મારી સાથે મારે આવું કરવું જોઈએ વર્તન કરવાની સમજણ ગોઠવે છે એટલે આ સમજણ ગોઠવતા ગોઠવતા હવે દસ પડ હોય તો દસ વખત ઊંધા વર્તન થશે હજાર પડ હોય તો હજાર વખત ઊંધા વર્તન થશે લાખ પડ હશે તો લાખ વખત ઊંધા વર્તન થશે એટલે આ ગયા આજની પ્રકૃતિ ગયા બહુ ચીકણા ભાવો કરી કરીને બાંધેલી છે એટલે હજાર હજાર ની લાખ લાખ પડ જેવી છે પ્રકૃતિ એટલે દાદા કે ભાઈ આ ભાવમાં હવે સુધર્યું કે ના સુધર્યું કે આ ભાવનું પરિણામ છે માટે હવે એને જુદું રાખો સંભાવે કાલ કરો નહીં જે આપણે એકદમ સાંજે સમજ લી રસ્તા જાનાર ગલત હશે તો નહીં જાનાર અને કરેક્ટ હશે તો જાણાર પણ पण मग ती चुका होत आहे आपल्याकडून हां तेच तेच करेक्ट आहे चुका होतात त्याला बघायचं आणि आपण स्वत सतत जुदं राहायचं आणि जे आशाला म्हणायचं तुझी ही चुका झाली ती चुका तुम्हाला कशी दिसणार कशाला का का कुठल्या समजणनी तुम्ही चुका बघू शकतात तुमची समजण चुक्या वगरची झाली म्हणून आणि वर्तन चुकवाला आहे म्हणून हे समजण बदलली म्हणून आपण चुका बघू शकतात आणि आपण सांगते ना की, आ, की आता मन भटकता चित्त ते भटकते तेव्हा समजायचं की आशाच भटकते मी आहे तर मग मला असं वाटतं की आशा भटकते पण आशामुळे मलाही भटकावं लागेल नाही आपण आपण त्याला जुदा ठेवलं आणि कोणाला काही दुःख दुःखदायी असेल त्याचे कोण करायचं म्हणजे ते पण खलास होणार आणि आपण पण मुक्त होणार मला अशी भीती वाटते की मग आशा की अशामुळे मला जन्म नको घ्यायला पाहिजे असं नाही पण आता भीती ठेवायची जरूर नाही आपण भावना ठेवा हे सिमंदर स्वामी मला आपलं शरण द्या म्हणजे मग मला मग शिवाय काही नको काही संसारची विनाशी चीज मला काही नको आता ही भावना करत राहा म्हणजे हे भावनाचं फळ आपलं पुढचं करेक्ट मिळेल आपल्याला आणि मी ना म्हणजे प्रभू राबान श्रीरामांना खूपच मानायची आता तर आपण प्रत्यक्ष मिळूनच गेलो नाही मला फक्त आता एक वेळ हो वाटतं की प्रभू म्हणजे असं ऐकलेलं आहे की प्रभू श्रीराम हेच श्रीकृष्ण आहे आणि आपण सांगता की प्रभू श्रीरामांना मोक्ष मिळून गेला mm. बाकी दोन्ही वेगवेगळे mm, वेगळे आत्मा आहे मग श्रीकृष्णांनी अर्जुनाला इतकं श्रीकृष्णाला आत्मज्ञान दिलं मग त्यांना मोक्ष अजून काबार नाही मिळालं त्यांचं काम बाकी आहे करुण कल्याणची जगत कल्याणची भावना आहे तीर्थंकर पद मध्ये येणार आणि सारी दुनियाचं कल्याण करून नंतर मोक्ष जाणार त्या आता मोक्ष त्यांच्या हात असते असते एक दोन अवतार तुम्हाला दोन दिवस नंतर तुम्हाला मोक्ष मिळेल तर तुम्हाला काही दुःख वाटेल नाही दोनच दिवस ना आज आणि उद्या परवा मला मिळेल काही दुःख राहणारच नाही आणि म्हणजे हे आ... दोन दिवस तीन दिवस ते दोन तीन त्याचा काय फरक पडणार त्यांना आणि दुसरी एक इच्छा आहे कि आपण ब्रह्मांडाविषयी सांगा कारण की आजपर्यंत अज्ञान ऐकत आलेलो ज्ञान कधी ऐकलंच नाही पण ब्रह्मांड म्हणजे नेमकं काय आहे कसं आहे कसं असतं सांगा त्याबद्दल ब्रह्मांडचा आपल्याला महत्वाचा भाग एवढा आहे का आपण कुठे आहे ते बघून घ्या सारे दुनियाचा नक्षा बघून कुठे आपण कुठे ते बघणार की नाही हिंदुस्तान हे कच्छ हे भूज आपण मध्ये आहे हो समजलं मला नाही आपण सामान एवढी मोठी दुनिया आहे ते पाच भरत क्षेत्र आहे पाच ऐरावत क्षेत्र पाच महाविद्य क्षेत्र आणि दुसरं देवगती आहे नर गती आहे पुष्कळ आहे सारा दुनिया आणि ज्ञान घ्यायच्या अगोदर आशा कशी होती की जे पाहिजे ती मिळवायची पण टिकून ठेवायची नाही तर आता अशाला भीती की दहाजींचं ज्ञान मिळालं पण टिकून राहायला पाहिजे नाही पण काही चांगलं मिळालं ना तर म्हणून टिकून ठेवलं नाही हे करेक्ट मिळालं म्हणजे टिकून ठेवणार आणि मोक्षपर्यंत जाणार नाही म्हणजे आता पाहिजे असं आपण मिळेल 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 सगळं आपल्यावर सगळं समर्पित केलेलं आहे आता आपल्याला जबाबदारी घ्यावीच लागेल हा तुम्ही पाच आज्ञा पाळायची जबाबदारी घेऊ निय निश्चित मग बरोबर होणार मी तुम्हाला माल दिला दहा रुपयाचा तुम्ही दहा रुपये दिले असं बात पण आता पाच आज्ञा पाळली तर मग होऊन राहणारच राहणार हे तर कळलं की पाच आज्ञा म्हणजे दहाजींची कृपा आहे चुका खूप होत त्यासाठी हरकत नाही चुका कोणाच्या होतात आशाच्या तुम्ही कशाला आशा की मला लागेल त्याला तू कर एक घंटा दोन घंटा तीन तास बसून प्रतिकोण करा प्रतिक्रमण कि मला भटकावणी लागणार नाही प्रतिकोणी मालखालाच होणार म्हणजे कोण आपल्याला खेचणारच नाही बर आणि आजपर्यंत मी फक्त आनंदासरू हा शब्द ऐकला होता मला असं वाटायचं की आनंद असू कस येत असतील आनंदात कसं का असू येत असतील पण जेव्हा आपलं हे सत्संग ऐकते ना तेव्हा माझं मन नाचंय ते मी बघू शकते की मन नाचंय आणि आपोआप म्हणजे आजपर्यंत शब्द ऐकला मला यायला लागला आणि असं आपल्याला बघून ना म्हणजे एकदम प्रत्येकालाच खूप आनंद होतो mm. फार चांगलं आणि आपल्याला माझी जबाबदारी घ्यावीच लागेल की मला मग आणि आपल्याला जावंच लागेल घातली आहे ना म्हणून तर इथे फेर मारत राहतात घेतली जाय आणि एक एक एकचं समाधान मिळून त्याला मोक्ष मार्ग मध्ये पुरं चढवून ट्रेन मध्ये बसवलं आणि तिकडे तपास उतरले की नाही अजून नाही उतरले कुठे गेले शोधायला पडेल एक एक मोक्ष पोहोचवायचं आहे बस आपल्याला हीच प्रार्थना की मोक्ष जय सच्चिदानंद हां जय सच्चिदानंद